એસોસિએશન દ્વારા સ્કૂલો સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સભ્ય સમાજના નિર્માણનો પાયો એટલે શિક્ષણ, અને આ શિક્ષણમાં હાલ બેફામ વ્યાપારીકરણ ચાલી રહ્યું છે. બાળકોને શિક્ષા આપવાના બદલે શાળાઓ દ્વારા વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. કેટલીક શાળાઓ હવે બાળકોના યુનિફોર્મ અને શૂઝ જેવી જરૂરી સામગ્રી ખરીદવા માટે કોઈ એક કંપનીનું પ્રમોશન કરી રહી છે. આ અંગે શહેરના કેટલાક વેપારીઓએ શિક્ષણને ધંધો બનાવી બેસેલા શાળા સંચાલકોની પોલ ખોલી નાખી હતી. સભ્ય સમાજના નિર્માણનો પાયો એટલે શિક્ષણ, અને આ શિક્ષણમાં હાલ બેફામ વ્યાપારીકરણ ચાલી રહ્યું છે. બાળકોને શિક્ષા આપવાના બદલે શાળાઓ દ્વારા વ્યાપાર કરવામાં આવી રહ્યો છે. કેટલીક શાળાઓ હવે બાળકોના યુનિફોર્મ અને શૂઝ જેવી જરૂરી સામગ્રી ખરીદવા માટે કોઈ એક કંપનીનું પ્રમોશન કરી રહી છે. આ અંગે શહેરના કેટલાક વેપારીઓએ શિક્ષણને ધંધો બનાવી બેસેલા શાળા સંચાલકોની પોલ ખોલી નાખી હતી. શાળામાં કાળા રંગના શૂઝ પહેરવાનો ફરજિયાત નિયમ બનાવનાર શાળા એક નક્કી કરેલી કંપનીના બ્રાન્ડના શૂઝ ખરીદી કરવાનો આગ્રહ વાલીઓને કરતા વેપારીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી. આંખે પાટા બાંધીને બેસેલા શિક્ષણ વિભાગના અધિકારીએ ખૂબ સહજતાથી જણાવી દીધું હતું કે આવી શાળાઓએ અમે સૂચના આપીશું, જો કે આવા કિસ્સામાં શાળાઓ ઉપર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. શિક્ષણને ધંધો બનાવી બેસેલા કેટલાક માફિયાઓએ ગુરુ સંસ્કારને લાંછન લગાવ્યો છે. અત્યારે જે વેપારીઓ રજૂઆત કરવા આવ્યા છે તેમાં એમની રજૂઆત છે કે શાળા દ્વારા કેટલીક ચોક્કસ પ્રકારની દુકાનમાંથી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. સમાન પ્રકારની વસ્તુ અન્ય જગ્યાએથી લાવે તો શાળા ચલાવતી નથી. તો આ બાબતે એમણે જે કંઈ વિગતો રજૂ કરી છે તે અંગે સંસ્થાને યથાયોગ્ય સૂચના આપવામાં આવશે, અને આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ ચોક્કસ જગ્યાએથી કે આ કે તે એ વાલી સ્વતંત્ર છે. તો એ બાબતે શાળાને કહેવામાં આવશે કે આવો કોઈ આગ્રહ વાલીઓ પાસે રાખો. એમણે જે કંઈ પેમ્ફલેટ ગ્રુપમાં મૂક્યા હોય સંસ્થાના માધ્યમથી કે આ જગ્યાએ શાળાના ગણવેશ અથવા તો જે ઉપલબ્ધ છે એ મૂકેલું છે, અલબત્ત કદાચ એ માર્ગદર્શન કરે સંસ્થા તો માર્ગદર્શન કરી શકે છે વિદ્યાર્થીઓને કે આ જગ્યાએ અવેલેબલ છે, કે જેથી બે ત્રણ જગ્યાએ વાલીઓએ ન જવું પડે. પરંતુ એવી જ વસ્તુ જો વાલી અન્ય જગ્યાએથી પોતે મેળવતો હોય તો એ બાબતમાં એવો આગ્રહ ક્યારેય સેવી શકાય નહીં. તો આવો આગ્રહ ન સેવા માટે સંસ્થાને યથાયોગ્ય સૂચના અત્રેની કચેરીમાંથી આપવામાં આવશે. જો અલ્ટિમેટલી બાળકોને ગણવેશ મળી રહે ક્યાંથી ખરીદે એના માટે હું ફરીથી કહીશ તમને કે મદદ કરવી એ દોષ નથી, એ માર્ગદર્શન કર્યું ગણી શકાય. પરંતુ અન્ય જગ્યાએથી લાવે છે એ ગંભીર એટલા માટે કે જો સસ્તું વાલીને મળતું હોય છતાંય મોંઘું લેવું પડતું હોય એવા કંઈક કિસ્સા બનતા હોય તો એ વિષય ગંભીર છે કે વાલીને આ પ્રકારની વસ્તુમાંથી પસાર થવું અથવા કરવા ન જોઈએ. તે બાબતે અમે સંસ્થાને યથાયોગ્ય સૂચના આપી દઈશું. મેં આપને અગાઉ કહ્યું તેમ આવશ્યક સૂચના અમે સંસ્થાને આપી દઈશું, કારણ કે અગાઉ કહ્યા છતાં એકને એક વાત આપ પૂછશો તો મારાથી જ જવાબ દેવાનું રહેશે કે નિયમ અનુસાર સંસ્થાને સૂચના પણ કરશું અને આવી ઘટના ન બને એના માટે તેઓને તાકીદ કરશું.